પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ચારણ ગઢવી સમાજ દ્વારા બાઇક રેલી યોજી મામલતદાર કચેરી પહોંચી મામલતદાર પીબી ગોહિલને ચારણ ગઢવી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલોલ તાલુકા મામલતદારને ગઢવી ચારણ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગત 14 ફેબ્રુઆરીના રોજ શ્રીકૃષ્ણ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ તળાજા પ્રેરિત આહિર દેવાયત બોધર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ આયોજિત પ્રસંગ વખતે જાહેર સ્ટેજ ઉપર ચારણ ગઢવી સમાજ વિશે અપમાનજનક વાણીનો ઉપયોગ કરતા સમાજની લાગણી દુભાવી હતી અને સમાજને બદનામ થાય તેવા શબ્દો નો ગીગા બમ્બર દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાનમાં બાઇક રેલી યોજીને આવેદનપત્ર આપવા સમાજના આગેવાનોએ ભેગા થઈ મામલતદાર કચેરી પહોંચ્યા અને આ શબ્દ બોલનાર ગીગાભાઈ જીવાભાઈ બમ્બર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતનો વિડીયો પણ ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમજ ચારણ ગઢવી સમાજની માતા બહેન દીકરીઓ વિશે અપમાનજનક શબ્દોને લઈને કાર્યવાહી થાય એ માટે તાલુકા નગરપાલિકા પૂર્વ સદસ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સમાજને લાગણી દુભાવી છે તેના કારણે યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર હતા. તો આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ ખાતે જય મોગલના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. જય સોનલમાં, જય મોગલમાં. ગઈ તારીખ 14/2024ની અંદર જે સમૂહલગ્ન આયોજન આહિર સમાજ દ્વારા આયોજિત હતો એની અંદર ગીગા જીવા ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજની લાગણી દુભાઈ, તેમજ આહિરમાં અમારા શિરોમાન્ય શિરોતાજ એવા સોનભાઈમાં વિશે ખરાબમાં ખરાબ અભદ્ર વાણી કરી હતી તેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. હાલોલ તાલુકાના ચાર ગામ ચારણ સમાજ દ્વારા તેમજ સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં આના માટે કડકમાં કડક કાયદો આવે કે જેથી વારે ઘડી આવા નિવેદન ના આપે અને વારે ઘડી લોકોને આવા ધક્કા ન ખાવા પડે. એટલે સરકારશ્રીને પણ મારી એક નમ્રપૂર્વક અરજ છે કે આના માટે વિધાનસભાની અંદર કડકમાં કડક સજા કરતો કાયદો પસાર કરે. જય ભગવતી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.